નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. તો આપણે અગાઉના ચેપ્ટરની અંદર નાણાકીય પત્રકો વિશે માહિતી મેળવેલી. તો નાણાકીય પત્રકોનો અર્થ આપણે જોઈએ ફરીથી એકવાર. નાણાકીય પત્રકો કોને કહેવાય? તો કે નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો કે જેના દ્વારા ધંધાકીય એકમની નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય. નાણાકીય પત્રકો ધંધાકીય એકમની વિગતવાર નાણાકીય પરિસ્થિતિ દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર થયેલો અહેવાલ છે. એટલે કે નાણાકીય પત્રકો એ જે ધંધાકીય એકમની જે વિગતવાર નાણાકીય પરિસ્થિતિ હશે એને દર્શાવતો વ્યવસ્થિત રીતે તૈયાર કરેલો અહેવાલ છે. હવે જોઈએ આપણે નાણાકીય વિશ્લેષણનો અર્થ. તો કે નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેમને પુનઃ ગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે અને આવા તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય પત્રકોને આધારે વિવિધ પક્ષકારો તેમના જરૂરી નિર્ણયો લેતા હોય છે. તો આ પ્રક્રિયાને વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ આપણે નાણાકીય વિશ્લેષણના પ્રકારો. તો કે નાણાકીય વિશ્લેષણના પ્રકારો મુખ્ય 3 પ્રકાર છે. પહેલો પ્રકાર પક્ષકારના આધારે. તો પક્ષકારના આધારે 2 પ્રકાર, બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ. ત્યારબાદ બીજો પ્રકાર છે આડા ઊભા સ્વરૂપે, જેમાં પહેલો પ્રકાર આડું વિશ્લેષણ જ્યારે બીજો પ્રકાર ઊભું વિશ્લેષણ. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે સમયના આધારે, જેમાં પહેલો પ્રકાર આવશે એમાં પણ સમયના આધારે પણ 2 પ્રકાર, જેમાં પહેલો પ્રકાર લાંબા ગાળાનું વિશ્લેષણ અને બીજો પ્રકાર ટૂંકા ગાળાનું વિશ્લેષણ. ત્યારબાદ હવે જોઈએ આપણે નાણાકીય પત્રકોની તુલના કઈ રીતે કરવામાં આવે છે. તો કે નાણાકીય પત્રકોની તુલના 2 પ્રકારે કરી શકાય. પહેલું છે તુલનાત્મક પત્રકો દ્વારા અને બીજું છે સમાન માપના પત્રકો દ્વારા. તો તુલનાત્મક પત્રકો, આપણે અલગથી સવાલ પણ પૂછાઈ શકે તુલનાત્મક પત્રકો સમજાવો, અથવા તો તુલનાત્મક પત્રકો એટલે શું? તો કે તુલનાત્મક પત્રકોમાં તુલનાત્મક નફા નુકસાન પત્રક અને તુલનાત્મક પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. તુલનાત્મક પત્રકમાં તુલના આડા સ્વરૂપે થાય છે, તેથી તેને નાણાકીય પત્રકોનું આડું વિશ્લેષણ પણ કહે છે. તુલનાત્મક પત્રકો દ્વારા થતા વિશ્લેષણથી ધંધાકીય એકમના વિકાસને જાણી અને સમજી શકાય છે. આ પત્રકોમાં પહેલા વર્ષની સરખામણીમાં જે તે વિગત માટે ચાલુ વર્ષમાં રૂપિયામાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તેમજ ટકાવારીમાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તે પણ જાણી શકાય છે. તુલનાત્મક નફા નુકસાનના પત્રકની મદદથી તેના તમામ ભાગોનું વલણ સ્થિર છે કે પરિવર્તનશીલ, ઘટાડાનું છે કે વધારાનું તે અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. તુલનાત્મક પાકા સરવૈયાની મદદથી ગયા વર્ષની સરખામણીમાં લાંબા અને ટૂંકા ગાળાની સદ્ધરતામાં વધારો કે ઘટાડો થયો છે તે અંગેની જાણકારી પ્રાપ્ત થાય છે. હવે ત્યારબાદ આપણે જોઈએ બીજી તુલના, એટલે કે સમાન માપના પત્રકો દ્વારા તુલના કરી શકાય. તો સમાન માપના પત્રકો વિશે માહિતી મેળવીએ. કે આ જે સમાન માપના પત્રકોમાં જે તુલના થાય, તો કે આ પ્રકારના તુલનાત્મક પત્રકોમાં પણ પાકા સરવૈયા અને નફા નુકસાનના પત્રકનો સમાવેશ કરવામાં આવે છે. સમાન માપના પત્રકોમાં નફા નુકસાન પત્રક અને પાકા સરવૈયાની તુલના ઊભા સ્વરૂપે થાય છે, તેથી તેને નાણાકીય પત્રકોનું ઊભું વિશ્લેષણ કહે છે. નફા નુકસાનના પત્રકમાં વેચાણને આધાર તરીકે લેવામાં આવે છે, જ્યારે સમાન માપના પત્રકોમાં પાકા સરવૈયામાં કુલ સરવાળાને 100% તરીકે આધાર તરીકે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.